નોબત યુટ્યુબ ઇલેક્શન લાઈવમાં આપનું સ્વાગત છે. વાત કરવામાં આવે ઇલેક્શનની, આજ સવારથી જ તમને નોબત પડે પડના ઇલેક્શન અપડેટ્સ યુટ્યુબના માધ્યમથી આપી રહ્યું છે, સોશિયલ મીડિયાના માધ્યમથી આપી રહ્યું છે. ત્યારે વાત કરીએ ઓલ ઓવર રાષ્ટ્રીય પરિસ્થિતિની. તો રાષ્ટ્રીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એનડીએ ઘટક છે એ 341 સીટો ઉપર આગળ ચાલી રહ્યું છે. યુપીએ છે 91 સીટો ઉપર આગળ ચાલી રહ્યું છે. 110 સીટો છે એના પર અન્ય જે છે એ પાર્ટીઓ આગળ ચાલી રહી છે. આ ટોટલ 542 સીટોનું રાષ્ટ્રીય જે સમીકરણ છે આપને જણાવ્યું. વાત કરવામાં આવે ગુજરાતની 26 બેઠક છે ત્યાં હાલ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડતા હતા તેમની પણ વિજય નિશ્ચિત છે. જામનગરમાં પણ પૂનમબેન માડમ છે એમની વિજય નિશ્ચિત છે. ત્યારે ભાજપમાં ખાસ કરીને કમલમ ખાતે વિજયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજય ઉત્સવ મનાવવા માટે કાર્યકરો પણ એકઠા થઈ ગયા છે. ઓલ ઓવર રાષ્ટ્રીય પરિસ્થિતિમાં ભાજપ જે ઉભરી આવ્યું છે, ખાસ કરીને જે રિઝલ્ટો સામે આવી રહ્યા છે, રૂઝાનો સામે આવી રહ્યા છે, જેને લઈને ભાજપમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે રાજકીય પરિસ્થિતિના રાજ્યોની તો 26 બેઠકમાં ગુજરાતમાં તો આગળ છે જ, સાથે સાથે 25 બેઠક જે રાજસ્થાનની છે ત્યાં પણ બીજેપી આગળ જોવા મળી રહ્યું છે. હિમાચલની 4 બેઠક છે ત્યાં પણ બીજેપીનો દબદબો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હરિયાણા, ત્રિપુરા, મધ્યપ્રદેશ કે ઉત્તરાખંડ અને ઝારખંડ આ તમામ જે બેઠકો છે ત્યાં બીજેપીનો દબદબો જોવા મળી રહ્યો છે. ઝારખંડમાં 13 બેઠકો છે એમાં બીજેપી જોવા મળી છે, જ્યારે એક બેઠક છે એ કોંગ્રેસના કબજામાં જતી હોય તેવું સામે આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે તો 56 સીટોમાં ભાજપ છે આગળ ચાલી રહ્યું છે. ખાસ કરીને રામનો મુદ્દો હોય, રામ મંદિરનો મુદ્દો હોય તેને લઈને ભાજપ છે એ પ્રચારમાં ઉતર્યું હતું ને ત્યાંથી જ ભાજપનો છે એક સૂર્યોદય શરૂ થયો છે અને રાજકીય કારકિર્દીમાં એક નવી જે ઊંચાઈઓ છે ભાજપને મળી હતી. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. યોગી આદિત્યનાથની વાત હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત હોય, મોદી લહેર છે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય સ્તરે ચોક્કસ જોવા મળી રહી છે. તો યુપીમાં જે મહાગઠબંધન જે કહી શકાય એમનું જે 23 સીટો ઉપર પણ દબદબો જોવા મળી રહ્યો છે. સામે કોંગ્રેસની જો વાત કરવા માટે માત્ર ને માત્ર 1 સીટ ઉપર જ કોંગ્રેસ છે અત્યારે આગળ ચાલી રહી છે. આમ ઓલ ઓવર જોવા જઈએ તો મોદી લહેર અને ભાજપનો ભગવો છે એ લહેરાતો જોવા મળી રહ્યો છે. આમ 542 સીટોની આ ઓલ ઓવર સમીક્ષા કરી. ખાસ કરીને જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગરની જે બેઠક છે પૂનમબેન માડમ લોકસભાના રિપીટ ઉમેદવાર કરાયા છે. આ ઉમેદવાર પણ 2.5 લાખથી વધુ મતોની લીડથી આગળ છે. હાલની જે પ્રમાણેની અપડેટ મળી રહી છે પૂનમબેન માડમને 458,821 મત મળ્યા છે. તેના પ્રતિસ્પર્ધી જે મુળુભાઈ કંડોરિયા જે કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા એમને 268,902 મતો મળ્યા છે. આમ પૂનમબેનની જો ઓલ ઓવર વાત કરીએ તો 189,919 મતની લીડેથી તેઓ આગળ ચાલી રહ્યા છે અને મતગણતરી જ્યારે અંતિમ સમયમાં છે ત્યારે વિધાનસભાની પેટાચૂંટણી પણ જામનગરમાં યોજાઈ હતી ત્યારે 19,000ની વધુથી જે મતો છે એ રાઘવજીભાઈ પટેલને મળ્યા છે. ત્યારે જામનગરમાં પણ ભાજપનો જે વિજય થવાનો છે જેને લઈને જે ભાજપના કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, તેમના વિજય ઉત્સવને લઈને તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તમામ અપડેટ્સો અને જે ઇલેક્શનને લગતી બાબતો છે એમના સાથે ફરીથી આપને મળીશું. જોતા રહેશો નોબત યુટ્યુબ લાઈવ.